હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે કાઠિયાવાડી સ્ટાઇલ લીલા ચણાનું શાક લઈને આવી છું તો લીલા ચણાનું શાક કેવી રીતે બનાવવું એ બધું જ હું તમને આ વિડીયોમાં બતાવીશ લીલા ચણાને કેવી રીતે બાફવા અને તેનો વઘાર કેવી રીતે કરવો તો એ બધું હું તમને વિડીયોમાં કહીશ તો તમે મારો વિડીયો એન્ડ સુધી જોજો લીલા ચણાનું શાક બનાવવા માટે મેં એક બાઉલ લીલા ચણા લીધા છે એટલે કે ઝીંજરા એક બાઉલ સમા સમારેલી ડુંગળી અડધો બાઉલ લીલું લસણ અને અડધો બાઉલ સમારેલા ટમેટા લીધા છે એટલે કે બે નંગ મીડિયમ સાઇઝના ટમેટા છે તમે જો એક લો તો મોટું લેજો હવે લીલા ચણાને મેં એક તપેલીમાં પાણી ઉમેરી એને વાફવા માટે મૂક્યા છે અને એમાં થોડું મીઠું ઉમેર્યું છે અને ચપટી ખાંડ ઉમેરી છે ખાંડ ઉમેરવાથી તમારા લીલા ચણાનો કલર જળવાઈ રહેશે હવે ગેસ ઓન કરી દીધો છે અને ગેસ ઉપર એક કડાઈ રાખી છે એમાં બે ટેબલ સ્પૂન ઓઇલ લઈશ અને વન ટી સ્પૂન જેટલું ઘી લઈશ ઘી લેવાથી તમારી સબ્જીનો સ્વાદ સરસ આવશે તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જીરું ઉમેરીશ એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું બે લવિંગ અને એક નાનો તજનો ટુકડો ઉમેરીશ ખડા મસાલા ઉમેરવાથી તમારી શાકની ફ્લેવર બહુ સરસ આવશે હવે એમાં હાફ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશ હિંગ ઉમેરવી ખાસ જરૂરી છે ચણા છે માટે હિંગ ઉમેરવાનું ભૂલશો નહીં હવે એમાં એક બાઉલ સમારેલી ડુંગળી ઉમેરીશ અને એને બરાબર ચલાવી લઈશ ગેસની ફ્લેમ તમારે અત્યારે મીડિયમ રાખવાની છે અને ધીમા તાપે જ એને સેલો કરવાની છે તમારી ડુંગળી બ્રાઉન ન થઈ જવી જોઈએ એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી જ એને શોતે કરવાની છે તમે જોઈ શકો છો કે લાઇટ પિંક કલર આવી ગયો છે હવે એમાં સમારેલું ટમેટું ઉમેરીશ અને એને પણ બરાબર ચલાવી લઈશ અત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી કરી ડુંગળી નીચે બેસી ન જાય હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ ચણામાં પણ મીઠું ઉમેરેલું છે એટલે મીઠું તમારે સાચવીને ઉમેરવાનું છે મીઠું ઉમેરવાથી ટમેટામાંથી પાણી છૂટશે અને ડુંગળી અને ટમેટા બંને સરસ રીતે કૂક થઈ જશે અને ગ્રેવી ફોર્મમાં આવી જશે આ ટિપ્સનું પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશ અને બરાબર એને મિક્સ કરી લઈશ હવે એમાં હાફ ટી સ્પૂન હળદર પાવડર વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશ અને બરાબર એને મિક્સ કરી લઈશ હવે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશ જેથી કરી મસાલા નીચે ચોટી ન જાય હવે એમાં હાફ કટોરી જેટલું પાણી એડ કરીશ પાણી એડ કરવાથી એકદમ ટમેટા અને ડુંગળી સરસ રીતે એકરસ થઈ જશે અને ગ્રેવીના ફોર્મમાં આવી જશે હવે એમાં લીલું લસણ ઉમેરીશ લીલું લસણ તમારે લાસ્ટમાં જ ઉમેરવાનું છે જેથી કરી લસણ પહેલાં ઉમેરશો તો તે થોડું બળી જશે તો કડવા આવી જશે માટે લાસ્ટમાં જ તમારે લીલું લસણ ઉમેરવાનું છે લીલું લસણને ચડતા વાર લાગતી નથી તમે જોઈ શકો છો કે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે એમાં અડધો બાઉલ જેટલું દહીં ઉમેરીશ દહીં ઉમેરી અને તમારે એક જ ડાયરેક્શનમાં એને હલાવવાનું છે અને ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરી દેવાની છે જેથી કરી દહીં અંદર ફાટી ન જાય તમે જોઈ શકો છો કે હવે ઓઇલ થોડુંક રિલીઝ થવા લાગ્યું છે અને ગ્રેવી બરાબર સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે એમાં બાફેલા લીલા ચણા ઉમેરશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી દઈશું જેથી કરી ચણામાં બધો જ મસાલો આવી જાય હવે એમાં વન ટીસ્પૂન જેટલો કિંગ મસાલો મસાલો એડ કરીશ તમે આની જગ્યાએ ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે વન ટીસ્પૂન જેટલી કસૂરી મેથી મસળીને એડ કરીશ મસળવાથી કસૂરી મેથીનો સ્વાદ સરસ લાગે છે જો તમારી પાસે કસૂરી મેથી ન હોય તો તમે હાફ ટી સ્પૂન જેટલી સૂકી મેથી પણ સબ્જીમાં એડ કરી શકો છો જ્યારે મેથી કૂક થઈ જશે ત્યારે તેનો ટેસ્ટ સરસ આવી જશે આ ટિપ્સનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે સબ્જી બનીને તૈયાર થઈ જવા આવી છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર એનો દેખાય છે એટલી જ ખાવામાં ટેસ્ટી છે હવે એમાં કોથમીરથી ગાર્નિશ કરીશ અને એને એક બાઉલમાં કાઢી લઈશ ફ્રેન્ડ્સ તમે આ સબ્જી જરૂરથી ઘરે બનાવજો અને કેવી બની છે એ મને કમેન્ટ બોક્સમાં બતાવજો તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને બેલ આઇકોન બટન પ્રેસ કરી દેશો જેથી કરી મારા નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય ફરી હું તમને મળીશ એક નવી રેસીપીની સાથે